ભાઈ થી મજૂરી તો હારી કરી હો તમાગુ માં આટલી તો મજૂરી કરી એમનો કોઠે આટલા બધા ભરવાના છે ના મજૂરી કરી મો તો ભરવાના તને ક્યાં મોકલી દેવ તે હાલ તો બંધ છે ગંજ હાલ નહીં મોકલવાની હમણાં અન ભાવ મોય પણ હરખાઈ આવેવી નહીં યાર જાંજો બંધ રવાનો હું પણ એ તો બંધ રવાનો છે રશે જાંજો દી રવા તાંજો દી ગંજ આપ તો તમાકુ હાલ ગેર લઈ જાય મોડી જ કાઢવી છે આમ ગેર ઉઠનકો હોય ન હોય ડોકીન પરી મેલો પણ ગેર શો બરો ઉપર આતો ઉડે ઘર માં પાછી એટલે ઘર માં ઉડે પણ યાર ઓય કણ વરહા દાવ તો પલાળા ભાઈ પણ આ કઈન વાળો ટાટ પત્રો તો ડોકેલો છું શું વાંધો પણ ના ડોકી જો હરખું આજ તો દારૂ આવું હોય ખાલી તપ્પા દેવી સા તરકા પછી ઘેર સોયલા મે દેવી સા હું તઈ સા દવ શેર ખુલી જોય એટલે મૂકી દેવું પણ મે કીધું મોટો ગાલો બારો પરિન ઘેર લઈ જવાન પાછો પીછી પાછું પરિન પરે રહી બે ત્યાં તૈંદાર આવું એક વાય કણ હું હતો ના ઓય ઊંઘી દેવા તું હ તરકા ઓય કણ કુણ ઊંઘી રે દાળા રાતીન બધાય હોય હર રાખવા નહીં આખો દારૂ આમ તો ઘેર હોય તો પડી રહી યાર એ ભાઈ હોત ન પછી કોક મો લઈ જઈએ હે ને હોત ન કોક ગમે તે સાધન કરો એટલે લઈ જઈએ ઘેર જ આ બાજુ એ મિલતો એટલે ઉડા ના ફટાટ પથરી હા બસ ઓ અમન આવી ઉડા ચાલ છે મેલો છૂટ્યો છે મેલો કોક કોમ છે એમનો નાવ કદી સમજા કોણ થી બા બતાવો ભાઈ તને બોલા બોલો શંભુ શંભુ સક્યો શાંતિ આવ શાંતિ છ માર તો મોકલાન વિચાર કરતો તમાકુ કોમ ઉઠી વધાર ભાવ તમારે દાવ છે અને ઉઠી વધાર તમાકુ એ તમારે જ થશે મને ખબર છે ઇનકમ થાય છે મજૂરી કરવી પડે છે મફત થોડી પાકે છે કોઈ મજૂરી તો તમે ઘણી કરી છે તમે તો શો કદી ઓમ મજૂરી માં પાછા છો પોણીએ તમે ઘર નું વાપરો છો એટલે પછી મારા થઈ દી ચાર વીઘા વાઈ થી ઉણ તાણે એ બાર કોઠા થઈ મજૂરી ના કરીએ પણ બાર હું સોયા થોય વેતન નહીં હારો દોઢ વીઘાની તમે આ છોકરાથી કંટાળી જો શું હું વાત કરું તમને કોઈ કોમ ધંધો કરતા નહીં ઉપરથી મારા અળિયા મળિયા કરવું પડે છે હેતર 24 કલાક ઘેર બેહરી છે તે મજૂરો કરો પર અમારા માર ભાઈ આખો દાવ ખેતર મને ઘેર ના આવે શંભુ જા તાર દેવત ઘેર અમે બેસીએ છીએ બે જણા હારું ભાઈ તો નહીં જા ઘેર તાન પછી હું આવું છું થોડું કોમ હતી એટલે આ બાજુ લોભો થયો છું છોકરો તમે જોવો તો ચાર દાડે ઘરમાં ઝઘડા કરે કંટાળી જો સુઈ નથી હું છો કુવામાં પડીને મરી જવું એવું થાય છે સિયો મોટો નેનો નેનો મોટો તો રોમ જેવો મોણ જ છે આ નેનો જ ખરાબ પાછો મારે એ થોડો આમ તો અમસી મગજ નો છે 15 દાડા મરી બનાવો ને ખબર નહીં અરે આખો મેલો ભેગો થઈ ગયો તો પેલા ને નહીં મેલ્યું બાયરીન જોર કરીને તો ખુદે ફ્રેક્ચર થઈ ગયું બાપડી નાથ બાયરીન બાપરીન તાણ હું ના ફરતો તો એટલે મારે 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 પણ તોય તમે જો છો હોભળે છે મારું બાયરીને ફ્રેક્ચર થઈ ગયું છે 15 દાવાથી રિહાની ના બાપ ના ઘેર બેઠી છે અમે લેવા જવાનું છે પછી કીધું પંથી પાછો તારું મેળાવ લેવા જવાનું ઓ પણ નિશો આવું મેળવા ના આવે છે હું ના કેતો તો એના પત્તો ઘણીએ ગાળોઈ દીધી અને લાપોટ લાપોટ એને કરી પણ થઈ જા બનાવ બની જા પછી બીજું હું તે લઈ આયા કે જઈને મારે તો નહીં જવાય એવું મારે બે ભાઈ ના પાડતા હતા કે તમે આવતા જ નહીં ને જોયા જેવું થાય સમ જોયા જેવું થાય તાન બીજું તો હું કરું છોકરાએ મારે છે મારા હું લેવા દેવા તમારો ઓક્સ એટલે કે તો ખરો જ કે વેવાય ન કે વેવાય તો રોમ જેવો માણસ છે યાર રોમ જેવો માણસ છે પણ તારે હાલ રાવણ જેવું રૂપ કરીને બેઠો છે મારે કરવું હું કયો એવું કેમ મોકલવાનું હમ ના મોકલે તો છૂટા ઉપર વાત આવે તો પછી બે ઘર ભાગી એકી પડત મારું ભાગલ હું ઇનું એ ભાગ જિંદગી બગારાતી છે વેવાય ને કે એટલે કીધું તમાર પાણ જવા દે બીજું કોઈ મારું કામ કરાવ નહીં કોંતી ભાઈ એકલા આગે વંશી તે રાજો મેલ્લા માં તો મોટું કામ હોય તમાર કરવું પડે આગળ રહીને આજે વન થયા છો ને આમ આગે વન છે મારી વરી ફરજ આવશે લે હાથે તમે ના હોય તો જી આવો તારે ન તારે આજ ના જવું પડે આજ આજ જવું પડશે બે ભાઈ ના સમાચાર આવ્યા કે આજ નહીં આવો તો સૂટું લેવા આવજો પછી વાહન લઈને વેવેટી કે સૂટું લેવા તું છે વાહન ને દાગીના લઈને કે આવી જજો વેવેટી એટલે ના સૂટું તો લઈ લેવાનું હું નહીં આવું પણ કીધું કોંતી બા આવશી ઘર માં વાહનો તો ખખર ના તો ઘેર જઈને લઈ લેવાનું ઘેર જઈને તમે એડવાન્સ કરજો ભાડું લાવ્યો લ્યો 2000 રૂપિયા ગાડી કરીને જતા રહેજો ગમે છે થાય પણ બાયરી લાભવાન છે છોકરો આપણો ભરે ના રહો સમજ નો આગેવાન શું કોઈ હાર જોડો જજો તમે એવું બધું મોનું અને ગાડી વાળા ને કહીને મેલ્યું છે પેલે ચોકડી આઈને જ બેઠો છે તમારે જવાનું જ છે ગાડી એટલે નક્કી કરી દીધી ઓહ કમ્પ્લીટ નક્કી છે બધું મને ખબર નથી કીધું કોંતી પાકા દી ના નહીં છોકરી નહીં કેમ ઘેર જો કોંતી અરે લાવ તો હું સમાચાર પોકાળું ઘેર જઈને તૈયાર થઈ જાવ નહીં નહીં ના હું ચોક ના વાન બાવા રહો એટલી ગોરા પેલા વેવાય મારી ધૂળ કાઢ નાખ છે હા ભાઈ ના એ તો વાંધો નહીં હેરો હાર જોડો હાય
લઈ જવા એ કે છોકરા તો ધોકો નતો નાશે પણ મારે બે જણા આડુ અવડું ચકલો બંધ કરાવવામાં મી ધોકો મેળવ્યો બાયણીનો હાથ ભાઈ ગયો તો ભાઈ ભાઈ તો મને કે તું આ તારા ટોકા ભાઈ નાખું કોનતી બાદ હશે તો લઈને આવશે બાકી હું જોઈને તો મારા હાથ પગ ભાઈ નાખશે ભાઈ ભાઈ મારો કાઠો થવો આમ તો સોળાયો નહીં ના ઓને ના પાડી દે પાછા લઈને જુદું આમ બે આમાંથી એક કઈ ભેગા રહેશો નહીં મારા ભેગું એક કઈ નહીં કાયમ ઝઘડા તમે કરો અને ભૂકંપાનું મારે મારા ઘડીએ મોડી જો તો ભાઈ ભાઈ ની ગાળો ખાધી દીધી આ શિખર હની લાઈનો નખો છે ગાડીઓ છે સેટ ઉભી રાખવી પડશે ઈ સોયલો ડ્રાઈવર ને કીધું ભાઈ મેલી તો તાર આય લ્યો બે ભાઈ નું તો ઘર આવીએ જ્યું ને આ ભરે ને બાયલા મોં પંતેજી ઓ ઘણા દાડે નરોઈ મળી છે ઘર જોવાની નાવડા તો મારી છે ટાઈમ લઈને આપું પર બે હા પાણી લાવું બે હા બે પાણી પાણી પીવો કોઈ શકે શું ચાલે હું ચાલે હમણાં જ આવ્યો તો તમારા ગોમ મારા પ્લીઝ સોલી નો ડખો પડ્યો તો તે તમાર ઘેર બોલાવા મોકલ્યું તું તે કોઈ હતો જ નહીં તારો વાસેલું હતું મારા ઘેર તારે કીધું કોંતીજી આગેવાન હોય તો બે શબ્દ કી હોમાં પણ બીજો તો કોઈ ગોમ કે મેલામાં કોઈ કે એવો છે તમારા કોઈ સમાચાર મને નહીં યાર જમ તમાર સિવાય મેલામાં કોઈ કે એવો જ નહીં કોઈ બીજો કોઈ બોલે નહીં મારા સિવાય કોઈ બોલે હું બોલે એકલો જ છું કોકણે કેવું તો પડા કે બે શબ્દ ગોમ મેલામાં કીએ ના તો ગોમો તો હું આ કહી શકો તમે મારા ગોમો મારા સિવાય કોઈ બોલે એવું જ નહીં ને હું બોલે એવું નહીં હમણાં જ આઈ જો કયો તમાર ગોમો વાત મળી છે તો મને નથી મળી વાત મારી છે વાત તો તારે પછ હું સકે બીજી શાંતિ છે ને બસ શાંતિ છે ના ના હાલ હાલ બસ આ હું આ મોચો લઈને બેઠો છો ઘેર બધો ચાલ લેવા જો છું ખેતી બેતી છે હું સક્યો ખેતી માં તો ધાર બાર હારી છે ઉણ કોંતીજી ઉણની તો ધારાની વાત થાય એવી જ નહીં જોઈ જારો તો કેટલી વધી મારામાં ઝાર જોઈ આ દેખા જો ઉભા થઈ આ જોક અતે કો જારીઓ હુલ્લી જેવડું છે દોડ માથો વધી જન તારે કળી લલી ટોલી નાખો પડશે તારે હરખઈ આવશે કયો અમાર તો આવી જમીન જ નહીં તવાર જેવી તા તમાર જેવી જમીન છે તાળ પાતડી બાજરી થાય ખાલી બાજરી બાજરી વરિયારી અમાર તો તમે જોવન તો તમાકુન જાન એંડા તો આયાવા તો આપણા જેવી માર થાય 7 ફૂટ ની ઓ વા પાટમાં તો રહ્યા ના હમણા વાયા તા તે ઉતારી ઉતારી ઓડામ કલ્લા કરીએ બીજા દાડા ટાઠિયો લઈને વેણીએ તાણ તાણ ચમાર જમીન થોડી પાતરી પર આઈ મો કપાય આવરોત થાય ઓહો દેસણી જેવડો કપા એ તો એવડા તો ડાવા જ થાય અમારો એકણ કપા હોન હું શકે બીજું બસ શાંતિ એટલે ગોમ્બા કોઈ ડખલામાં આવ્યા તા પછી ઇમનામાં આવ્યા છો ડખલામાં જ આવ્યો છું કદાચ ગોમ્બા કલા એ પાછો ડખલો પડ્યો તમારા ઘેર કોના ઘેર એટલે મારો તો ડખલો સાહેબ બોલાય તે દાડા થયા નતા કરવાની આગેવાન કરવાના હું કોંતીડા એ દાડા તો આગેવાની કરવા ગોમ એ દાડા છે મેલામ કોઈ કેવા એ મારા ઘેર બોલાવો બાબુ પર અમારે ના મોકલો એ સોળીને હાથ ભાજી નાશીનો એકલ મેલી જાશો તમારે શરમ આવી જો હવે લડેવા તો હાથ ભાગી જો હું મરવા જનીનો અરે અરે મરવા દેવા તું છે આ આગેવાની કરવાની હેબાનું આયા આયા મારા બાજી ઘરમાં વાહન તો ખખરા અને તો બરું ભેગો કાલ થઈ જહુ એટલે ખખરા ચડે ગલબો મારા ગોમો હજી ગલબા નું ઓળખતો નહીં કોંતીડા તું તારી આગેવાની તારા બે મેલો માં કરજે વાયકર ના આવતો મારા નહીં ઓળખતો તમારા ગોમો જ ખાલી ઓળખતો પણ મન તો આ બધા બાર પરમ ઓળખું ખા બાર પરમ એટલે આવું ડફરાન કોણ ઓળખ જરૂર હોય દાડા તો કદી હાજર વતો નહીં એ તો ગેલા બુપર કોઈ એટલે હું વગડા બોલાવા જતા દાડા આ જો મને મેલભાઈ ને મોકલ્યો કે જો લઈ આવો તે લઈને જ જવાનો આજ તે મેલને મોકલ્યા કે ખબર પડી જો તો કરવા લેવા સમ ખબર પડી જો એટલે મેલ્યો આવો તો ખબર પડત હાજો ના જો બે ટોકા ભઈ નાખો તો ગલબાજી આ તો મેલું મને કે તમે જો એટલે પણ મારા આબુ પર્યું કરે કયો મુકડું તું જીએ કે ના તમારે જવું પડશે આજે તમે મારા બાયણા છો ને પણ મારા તું તારી બોલવું પડે એનું કારણ કે એને મેલ લઈ હાથ ભાઈ નાશો છો અને નોમ પાડ્યું છે જમીન એને જ બાજો છે પૂછવો જ પૂછી લેજો કે હાથ કરે બાજો છે તારે મને તો કે મારા છોકરા મેલ્યું તે ભાઈ ગયો મુકડે અમે
જિંદગી બગડશે અને મોકલો શું મોકલવાની નહીં તમારો જરૂર હોય હાથ વખત તો મોરવાઈ ને અને મેલ્યા ને ત્રણ જણ લઈને આવજો આગેવાન હોય તો આગેવાન તમારા ગામના આગેવાન કોઈ નહીં હોય હું લેવાયો પછી મારી સોરી નો આજ હાથ ભાઈ નાશો નહીં લઈ જવાનું લાસ્ટ લાઈન ઘેર આવવાનું ચોકડી ઉપર ગાડીઓ તમે ચાલો એવા નહીં સોના મોના નીકળવાનું કરો પછી નકામ પડશે વધારે તાવડો કરે મજા નહીં આવે આવજો પછી અમારા ગામ માં ખબર પડે ગામ માં તો આવશું કોઈ ફોતરું તોડાય એવું નહીં ડખો પડતો ટપ લઈને ઉભો રહે કે ઉભો રહે આજ હાથ ભાઈ નાશો કાલ કોકરી સોળી ભરી જાય તો જવાબદારી કરી હોય ગોમ નો આગેવાન હોય સરપંચ હોય એની જવાબદારી હોય આ તો તમે તો ઈવન બાજુ ખેંચાઈ જશો તમે બે શબ્દ કીધા હોય તો બનાવું એકલો બાયણો બનાય ઘેર કદી બની ગયું કશું બનાના તમે નીકળવાનું કરો અને તૈતાર આબુવતી ને લઈને આવજો તો એટલે ખબર પડી જશે આ લેવા આવી જા એને મોકલે કે ખબર પડી તો તોય કરો હમણાં ઇમનામ જવું પડશે ઘેર હમણાં ઉભો ના જોયું હોય તો ચાલ હાલુ ઉભો ના હજી ખબર ચાલે છે તમારે હજી ખબર નહી આ ગલબાની તને કોઈ કરો લેવા લેકડી પણ આઈએ કે મેલ્યા લઈ લેવા ખબર પડી તો એના ગોમો જઈને તો ફોન કરવું છે હોય નઈ એના ઘેર જઈને તો ફોન કરવું છે જો હું કરી નાખા છે મારું આગેવાન થઈ ગયો સાથે એના ઘરનો આગેવાન આપણે શું લેવા દેવા હોય મારા ગામમાં પગ મેલો છૂટા ધોકા પડશી આ તો શિકાર બંડ મોના છે આ મેલ્લે શિકાર વેવાઈ વાળો છો કે આવો તો હું ધર્મે ના વાળું આવો વેવાય તો જે રીતે સભ્યતાથી વાત કરી મોટા માણસ કશી ખબર પડતી નહીં આવો વેવાઈ વાળાય ઉપરથી હું તો સારું કરવાયો તો ઇવન હું ખરાબ કરવાયો તો બગડો ના જીવન એટલે અમે આવજો તો છૂટું લેવું છે લઈ લેજો છૂટું છૂટું નહીં ગમે તો શું રીતના ભરાવો છે એ જ હું જોઈ લેવું જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી